For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडेमा। आजना समाचारना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। बनासकांठाना पांथावाड़ामां बनी साइबर क्राइमनी घटना, युवतीना खातामांथी 65,000 उठांतरी। बनासकांठा जिल्लामां वधु एक कोरोना दर्दीनुं मौत, मृत्युआंक 5 पर पहोंच्यो। पालनपुर मुकामे कलेक्टरना अध्यक्षस्थाने जिल्ला जळ अने स्वच्छता समितिनी बैठक योजाई। थरात पोलीसे बातमीना आधारे 10 लाखना दारू सहित 2 आरोपीनी करी अटकायत। हवे जोईए समाचार विगतवार। बनासकांठाना पांथावाड़ा पासे आवेल एक गाममां साइबर क्राइमनी घटना सामे आवी छे, जेमां फ्रॉड कॉलना आधारे युवतीना खातामांथी 65,000 रूपियानी उपाड़ी ठगाई करता युवतीए जिल्ला साइबर क्राइममां फरियाद करी छे। आजना युगमां डिजिटल पद्धतिथी ऑनलाइन पेमेंटनो उपयोग वधी रह्यो छे, साथे साथे ऑनलाइन पेमेंट करता एप्लिकेशनों पर फ्रॉड कॉलना आधारे साइबर क्राइमनी घटनाओमां पण नोंधपात्र वधारो थयो छे, जेमां आजे बनासकांठा जिल्लामां पांथावाड़ा पासे आवेल भाटवर गामे पण एक युवती साथे फ्रॉड कॉल करी 65,000 रुपयानी ठगाई करता फरियाद करी छे, जेमा भाटवर गामे रहती जयश्री महेश्वरी नामनी युवतीए तेना मोबाइलमां फोनपे नामनी एप्लिकेशन डाउनलोड करी हती। बादमां अजाण्या नंबरथी फोन आवता अने तेने वातचीत कर्या बाद तेना खातामांथी 65,000 रुपया उपड़ी गया हता। बनावना पगले युवती तात्कालिक बैंक ऑफ बरोडा अने SBIની શાખામાં પહોંચી હતી, તેમજ બનાસકાંઠા જિલ્લા સાયબર સેલમાં પણ રજૂઆત કરી હતી। મારું નામ જયશ્રીબેન ઓમપ્રકાશ, હું ગાટામની રહેવાસી છું। મારા ખાતા પાંથાવાડા બ્રાન્ચમાંથી મારા ખાતામાંથી 65,000 ઉપડી ગયા છે બેંક ઓફ બરોડા અને SBIમાંથી। તે ફોનપેમાં ફ્રોડ કોલ આવ્યો તો તેનાથી થઈ છે। ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ તેની સાથે સાથે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે। ત્યારે બેંકના કર્મચારીએ પણ લોકોને સરકારી એપ્લિકેશન કે બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં જ ઓનલાઈન પેમેન્ટ કરવાની સલાહ આપી હતી। ડાભી જિજ્ઞેશભાઈ હંસાજી, સ્ટેટ બેંક ગ્રાહક સેવા કેન્દ્ર પાથાવાડા। જયશ્રીબેનનું એકાઉન્ટ અમારા ગ્રાહક સેવા કેન્દ્ર પાથાવાડા ખાતે ઓપન કરેલ છે, જેમાં જયશ્રીબેન ફોનપે એપ્લિકેશનનો યુઝ કરેલ છે। તેમાં જયશ્રીબેનને ફ્રોડ કોલ આવતા ગઈકાલે 65,000 રૂપિયા એમના ખાતામાંથી ઉપડેલ છે। મારા કહેવા મુજબ SBIનું ખુદનું એપ્લિકેશન SBI યુનો, SBI નેટ બેન્કિંગ, ભીમ SBI અને ભારત સરકારનું ભીમ આધાર જે એપ્લિકેશન યુઝ કરવો હિતાવહ છે, અન્ય કોઈ એપ્લિકેશનનો યુઝ કરવો હિતાવહ નથી। બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ એક ગામમાં અજગરનું બચ્ચું મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। બનાવના પગલે લોકો ભયભીત બની જતા સ્થાનિક TRBના જવાને આવીને અજગરના બચ્ચાને પકડી વન વિભાગને સોંપ્યું હતું। કોરોનાના કહેર વચ્ચે પાલનપુર પાસે આવેલ આકેસણ ગામ નજીક એક સોસાયટીમાં અજગરનું બચ્ચું દેખાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। અજગરનું બચ્ચું મળ્યું હોવાના સમાચાર મળતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, તેમજ બચ્ચાને લઈ લોકો ભયભીત બની ગયા હતા। જ્યારે સ્થાનિક TRBના જવાને દોડી આવી બચ્ચાને પકડ્યું હતું અને બાદમાં વન વિભાગને સોંપ્યું હતું। અજગરનું બચ્ચું પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। લોકડાઉનના કારણે વેપારીઓ છેલ્લા 2 મહિનાથી દુકાનો ચાલુ કરી નથી, જેના લીધે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે ભીલડીના દુકાનદાર માલિકોએ વેપારીઓનું 1 મહિનાનું ભાડું માફ કરી માલિકોએ માનવતા મહેકાવી છે। ભીલડીમાં ઘણા દુકાનદારો મધ્યમ વર્ગના તેમજ નાના ધંધાવાળા હોવાથી લોકડાઉનના કારણે છેલ્લા 2 મહિનાથી દુકાનો ચાલુ કરી નથી, જેથી ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ભીલડીની સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબ લોકોને મદદમાં આવી હતી અને ભીલડીના દુકાન માલિકોએ લોકડાઉનના લીધે પડી ભાંગેલા ધંધાઓને ફરી કાર્યરત કરવા દુકાન માલિકોએ 1 મહિનાનું ભાડું માફ કરી દીધું છે, જે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું છે। જેમાં વાત કરીએ તો નાગજીભાઈ રબારી, હિંમતલાલ શાહ અને અબ્દુલભાઈ મેમણ દ્વારા તેમની દુકાનોનું ભાડું માફ કરી માલિકોએ માનવતા મહેકાવી છે, ત્યારે બીજા પણ
દુકાન માલિકો નાના ધંધાવાળાને મદદરૂપ બને તેવી આશા રાખી રહ્યા છે. બનાસકાંઠામાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જેની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાને સંક્રમિત વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જેની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસથી અત્યાર સુધી કુલ 5 લોકોના મોત થયા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે અત્યારે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. જોકે હજુ સુધી કોઈ જ દવા ન શોધાતા રોજે રોજ કોરોના વાયરસથી અનેક લોકો મૃત્યુ પામ્યા છે, જે દરમિયાન આજે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર કોવિડ હોસ્પિટલ ખાતે પણ વધુ એક દર્દીનું મોત થયું છે. મૃતક શંકરભાઈ પરમાર 17 મેના રોજ અમદાવાદથી ડીસા તાલુકાના સદરપુર ગામે આવ્યા હતા. ત્યારબાદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેઓ 23 તારીખે ડીસાની કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરી તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા અને 24 તારીખે તેઓ કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જોકે બાદમાં તેઓની તબિયત વધુ લથડતા સારવાર માટે પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જે આજે તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમિત કુલ 5 લોકોના મોત થયા છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી. ભગવતી ભગવતી 1.5 દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સમાં પણ બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. સીધો ફાયદો. સીધો ફાયદો. ન્યૂ મેનેજમેન્ટ, ન્યૂ ડિસિઝન. અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર મુકામે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવિટી ઇન રૂરલ એરિયા જનરલ ને ટ્રાયબલ યોજના અંતર્ગત પ્રત્યેક ઘરને નળથી જોડવા માટે બનાસકાંઠા જિલ્લાના 1,747 ગામો અને પરાઓ માટે 200.82 કરોડની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. પાલનપુર મુકામે કલેક્ટર શ્રી સંદીપ સાંગલેની અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ યોજના અંતર્ગત પ્રત્યેક ઘરને નળથી જોડવા માટે બનાસકાંઠા જિલ્લામાં 1,747 ગામો અને પરાઓ માટે રૂપિયા 282 કરોડની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાઓ પૈકી 1,223 ગામો અને પરાઓમાં 163.82 કરોડની યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. 478 ગામો અને પરાઓની યોજનાઓ પ્રગતિ હેઠળ છે. વધુમાં મેવાડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈ બેઠકમાં મંજૂર થયેલ 410 યોજનાઓ પૈકી 41 યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. 72 યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. 100 યોજનાઓના ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. 85 યોજનાઓના ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા છે અને 20 યોજનાઓમાં રીટેન્ડર કરવામાં આવ્યા છે. 69 યોજનાઓ DPO મંજૂર કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે સરકારશ્રીના નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત નળ કનેક્શન વગરના બાકી રહેલા તમામ ઘરોને નળ કનેક્શનથી પાણીની સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ગામોમાં 100% નળ કનેક્શનની સુવિધા ઊભી કરવા ગામોની પાણી સમિતિઓ દ્વારા ખૂટતા ઘટકોનું આયોજન કરવામાં આવ્યું હોય
તેવા 250 ગામોમાં રૂપિયા 1,414.81 લાખની યોજના બનાવવામાં આવી છે. આ યોજનામાં કુલ 23,374 ઘરોને નળ કનેક્શનથી આવરી લેવામાં આવ્યા છે. જિલ્લામાં અનુસૂચિત જાતિના 40% વધુ વસ્તી ધરાવતા 9 ગામો તથા 250 માણસોથી વધુ વસ્તી ધરાવતા 444 ગામોના લોકફાળો સહાય તરીકે આપવામાં આવતા હોય આ યોજના પૈકી 32 યોજનાઓ SC કેટેગરીમાં અને 55 યોજનાઓ ST કેટેગરીમાં આવતી હોય આ ગામોની યોજનાઓ માટે લોકફાળો ભરવાનો નથી. ઉનાળુ બાજરી નીકળતાની સાથે બાજરીના ભાવ નીચા જોવા મળી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ બાજરીના ભાવમાં 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક બાજુ લોકડાઉન, બીજી બાજુ કુદરતી આફતો અને ત્રીજી બાજુ તીડના તાંડવ વચ્ચે જીવતો ખેડૂત ચિંતિત બન્યો છે. જેમાં લોકડાઉનના લીધે ખેડૂતોને એક તો પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, ત્યારે ચાલુ સિઝનમાં તમામ અનાજના ભાવો ગગડ્યા છે, જેના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોના વાવેતરના ખર્ચા પ્રમાણે કોઈ પણ ધાન્યનો ભાવ પૂરતા પ્રમાણમાં મળતો નથી, જેથી ખેડૂતને દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કંઈક રહી જતું હોય ત્યારે પાણીના તળ પણ ખૂબ જ ઊંડા ગયા હોવાના લીધે લાઇટ બિલ પણ ખૂબ જ આવે છે અને વિદ્યુત બોર્ડ દ્વારા દંડ ફટકારવામાં આવતા હોય છે. તેની વચ્ચે ખાતર બિયારણ પણ મોંઘું બન્યું છે, ત્યારે તેના જોતા ખેડૂતોને અનાજના ભાવ પૂરતો મળી રહે તેવી ખેડૂતોની માંગ છે. પરંતુ સરકાર ખેડૂતોને ભાવ આપવામાં આંખ આડા કાન કરતી દેખાઈ રહી છે, ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તેવી ખેડૂતોની માંગ છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઢુવા ગામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે સેવા આપતા કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં લોકડાઉનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી લોકડાઉન દરમિયાન આરોગ્ય ખાતા તથા પોલીસ અધિકારીઓને આજે ઢુવા ગામ પંચાયતના સરપંચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના ઢુવા ગામ પંચાયત દ્વારા આજરોજ COVID-19ની મહામારીના સમયમાં ઊભા રહી પ્રજાની સેવા કરે તેવા ડીસા તાલુકાના PI MJ ચૌધરી સાહેબ તથા જૂના ડીસા આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર દિનેશભાઈ પરમાર તથા બચ્ચુભાઈ, માવજીભાઈ, પ્રહલાદભાઈ તેમજ આસેડા PSC સબ સેન્ટર ઢુવા CHO કિંજલબેન તથા FSW વર્ષાબેન ઠાકોર અને મહેશભાઈ શ્રીમાળીનું આજે ઢુવા ગામ પંચાયતના સરપંચ તથા તેમની ટીમ દ્વારા સન્માનિત પત્ર આપી અભિવાદન કરવામાં આવ્યા હતા. આરોગ્યવાળા પણ અમને એટલી હેલ્પ આપી છે, 24 કલાક ગામની અંદર રહી અને ગામ લોકોની તપાસ કરી છે અને એમને પણ ખૂબ ખૂબ અમને મજૂરી પાવર ફૂલ કરેલી છે, એવું મારો ખૂબ ખૂબ આભાર છે. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ અમારે 24 કલાક કોઈ હાજરી આપી છે અને એમના અમારા એમ જે ચૌધરી સાહેબ PI કરીને છે એમનું પણ ખૂબ રક્ષણ થઈને PI ઉપર ખૂબ જમાદારા ઉપર અમારા એમનો પણ ખૂબ પરિચય છે અને ખૂબ સારી રીતે એમનો હેલ્પ છે. ત્યારે અમારા ઉપર આ ગામની અંદર પણ કર્મચારીઓ જે ડિપાર્ટમેન્ટ પોલીસ છે એમને પણ અમને સાથ સહકાર આપ્યો છે, એમનો મારો ખૂબ તકલીફ થયેલી છે. એ લોકોને અમને લોકોને એવો સાથ આપ્યો છે ત્યાંથી ચાન્સ કે ભાઈ અમે એ લોકોને ઘરે ઘરે જઈને ટ્રીટમેન્ટ કરીએ અને એમાં બી આ મહામારી વચ્ચે અમને લોકોને અહીંયા લાવો મળે. અને આ વખતે આવી જે મહામારી વખતે અમારો જે હેલ્થનો સ્ટાફ હતો MKW મહેશભાઈ કે જે હરેક સિચ્યુએશનમાં હરેક ખરાબ કન્ડિશનમાં અને હરેક કામના સપોર્ટમાં ઓલવેઝ એ માણસ અહીંયા ઓલવેઝ મને બી એમને સપોર્ટ કર્યો છે ગામ માટે. અને FAW બેન કે જે ઓલવેઝ જે ગામની સગર્ભા બહેનો છે એમના માટે એમના બચ્ચા માટે ઓલવેઝ અહીંયા આગળ કામ કરે. મારી આશા બેન કે જે ગામના ઓલ કહેવાય ને કે દરેક સિચ્યુએશનમાં આટલો તડકો બી જોયા વગર એ લોકો ઓલવેઝ એમ ગયા છે અને સપોર્ટ કર્યો. અને અમને જે આ મહામારી વખતે જે સપોર્ટ જોઈતો હતો હેલ્થની ટીમને એના માટે અમને તલાટી સાહેબે બહુ સપોર્ટ કર્યો અને સરપંચ સાહેબ જે અમે એક રિંગ કરતા કે ભાઈ અમને આ પ્રોબ્લેમ થઈ છે અહીંયા અત્યારે મહામારીમાં આટલી આ સિચ્યુએશન તમારો આ સપોર્ટ જોઈએ છે. લોકડાઉન વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી યથાવત છે, જેમાં આજે થરાદ પાસે આવેલી ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ દારૂની હેરાફેરી યથાવત છે, જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું નેટવર્ક પણ બંધ રહ્યું નથી. તે દરમિયાન આજે થરાદ પાસે આવેલી ખોડા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતી 600 ટ્રકને પોલીસે ઝડપી પાડી છે. ટ્રકની તલાશી લેતા તેમાંથી 100 પેટી દારૂ ઝડપાયો હતો. થરાદ પોલીસે હાલમાં દારૂ અને ટ્રક સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ટ્રક ચાલક નરપત સવાજી રબારીની અટકાયત કરી છે. જોકે પોલીસે તપાસ દરમિયાન અન્ય એક આરોપી પ્રકાશજી ઠાકોર ફરાર થવામાં સફળ રહ્યો હતો.
થરાદ પોલીસે હાલમાં બે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ હતી. કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં ચકચાર મચી જવા પામી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં ગામનું રાજકારણ ગરમાયું છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની ગ્રામ પંચાયત 10 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત છે, જે ગ્રામ પંચાયતના 7 જેટલા સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં ગ્રામ પંચાયતના સભ્યોએ વિશ્વાસમાં લીધા વગર ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી વહીવટી કરી ભ્રષ્ટાચાર સહિતના 9 મુદ્દાઓ પર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં અગાઉ આ સભ્યોને સામૂહિક રાજીનામા આપ્યા હતા, પરંતુ કોઈ જ ઉકેલ ના આવતા આખરે 7 સભ્યોએ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અને ગ્રામ પંચાયતના સદસ્યોને વાંધો હોવા છતાં પણ વિકાસના કામોના બિલ કે વાઉચર પંચાયતની મિટિંગમાં વંચાણે લીધા વગર બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે. વર્ષ 2016 થી 2019 સુધીના સમયગાળામાં સફાઈના કામની ગ્રાન્ટમાં થયેલ ભ્રષ્ટાચાર, ચણાસર તળાવમાં બાવળની હરાજી તેમજ ગૌચરમાં આવેલ બાવળની હરાજીમાં થયેલ ભ્રષ્ટાચાર, દાતાઓ દ્વારા આપવામાં આવેલ ફાળાના હિસાબો, પંચાયત દ્વારા આચરેલ ભંગારના નાણાં, બેંક ભાડા પેટે આવતા નાણાં, નવી ડેરી પાસે બનાવેલ પ્રોટેક્શન દિવાલ તેમજ મંદિરમાં નાખેલ બ્લોકમાં ગેરરીતિ અને 14માં નાણાં પંચ તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.